સ્વચ્છ ગુજરાત પર ઘરે ઘરે શૌચાલયની યોજના પાછળ સરકાર લાખો રૂપિયા ખર્ચ કરે છે, ત્યારે ધાનેરામાં આવેલા બસ સ્ટેશનમાં મહિલા શૌચાલયને જ તાળા મારી દેવામાં આવે છે. આ બસ સ્ટેન્ડમાં બિંદાસ દારૂ પીવા માટે લોકો આવે છે અને લોકો શૌચાલયનો જ ઉપયોગ કરે છે, શૌચાલયમાં દારૂ પીવે છે, જેના કારણે સફાઈ કર્મચારીઓને હાલ તો આ શૌચાલય જે છે તેમાં લોક મારવાની નોબત આવી છે. આવા દારૂડિયાના કારણે મહિલા શૌચાલયને બંધ કરવામાં આવ્યું છે. આવો જોઈએ અમારો ખાસ અહેવાલ. આમ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચીને ઘરે ઘરે શૌચાલય બનાવવામાં આવ્યા છે, પરંતુ ધાનેરામાં બસ સ્ટેન્ડ પર તો બનેલા શૌચાલયને પણ લોક મારવાની ફરજ પડી છે. ધાનેરા તાલુકો રાજસ્થાનને અડીને આવેલો તાલુકો છે, તેથી અહીંયા દારૂનો વેપલો પણ વધુ હોય છે, જેના કારણે ધાનેરા પોલીસ લાખો રૂપિયાનો દારૂ પકડે છે. પોલીસ એક્ટિવ હોવાનો દાવો તો કરે છે, તો ધાનેરામાં ફરતા દારૂડિયા સામે પગલાં લેતા કેમ ખચકાઈ રહી છે અને આ જ દારૂડિયાના કારણે બસ સ્ટેન્ડમાં આવેલું મહિલા શૌચાલય બંધ કરવાનો વારો આવ્યો છે. ધાનેરા બસ સ્ટેન્ડમાં ખુલ્લેઆમ દારૂડિયા ફરતા જોવા મળી રહ્યા છે. જો સીધી વાત કરવામાં આવે તો બસ સ્ટેન્ડ દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે. જ્યારે સફાઈ કર્મચારી જોડે અમે વાત કરી ત્યારે ખબર પડી કે શૌચાલય બંધ કરવાની ફરજ કયા કારણોસર આવી. આવો સાંભળીએ શું કહે છે બસ સ્ટેન્ડના સફાઈ કર્મચારી. લેડીઝમાં તો અમુક આદમી ઘૂસી જાયને દારૂ પીવા હારું માટે, એટલે બંધ કરી નાખ્યું. લા સેડા ઉપર અગર હોય એટલે ચાલુ રાખ. હા હું બેઠા હોય એટલે કે ઓલી મુકા કોણ ભાળે પાછો તે ઘૂસી જાય મુકા. હાવણા બધું લઈને જતા હોય ફોર રાખતો રાખ દે લઈને જાય. અમે જ્યારે શૌચાલયમાં ગયા તો ટબમાં દારૂની બોટલ પડેલી જોવા મળી હતી. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે સફાઈ કર્મચારીની વાતમાં તથ્ય છે. ધાનેરા બસ સ્ટેન્ડમાં સાંજે દારૂની મહેફિલ થઈ રહી છે અને દિવસે પણ અમુક લોકો શૌચાલયમાં જઈને દારૂ પી રહ્યા છે. જ્યારે અમે આ બાબતે ઇન્ચાર્જ મેનેજર સાથે વાત કરી ત્યારે તેમણે પણ કબૂલ્યું કે ધાનેરા બસ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, જેની જાણ પોલીસને કરવા છતાં પણ પોલીસ કંઈ પણ પગલાં લેતી નથી. પરિણામે દારૂડિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. અહીંયા ધાનેરામાં પોઈન્ટ ઉપર સવાર એક જ માણસ છું, સવારે 9:30-5 સુધી. એના પછી બહારના લુખા તત્વોનો ખૂબ જ ત્રાસ છે દારૂડિયાનો. 5 વાગ્યા પછી 5:30 પછી લગભગ ડેપોની અંદર દારૂડિયા જ બેઠા હોય છે અને સાંજના ટાઈમે કોઈ પોલીસ કોઈ ચોકીયાત કે પોલીસ કોઈ ચોકીયાત છે નહીં ધાનેરામાં. અને એના માટે લુખા તત્વો સાંજે લગભગ ડેપોની અંદર કોઈ પેસેન્જર પણ આવવા તૈયાર નથી. સાંજ પછી દારૂડિયાનો ત્રાસ છે. આ બસ સ્ટેન્ડમાં સીસીટીવી કે અન્ય કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી. નોર્મલ શૌચાલય બનાવવામાં આવ્યા છે અને એ પણ દારૂડિયાના ત્રાસથી બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અહીં પ્રશ્ન ઉઠી રહ્યા છે ધાનેરા પોલીસ સામે કે કયા કારણસર પોલીસ બસ સ્ટેન્ડમાં બેસતા આવા દારૂડિયા સામે કાર્યવાહી કરતી નથી. દારૂ ક્યાંથી આવે છે અને કોણ વેચે છે? લાખો રૂપિયાનો દારૂ પકડતી ધાનેરા પોલીસ બસ સ્ટેન્ડમાં કેમ પહોંચતી નથી? ધાનેરા શહેરની જવાબદારી સાંભળતી પોલીસ અધિકારીને જાણ નથી કે પછી તેઓ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે? આવા અનેક સવાલો ધાનેરાની જનતામાં ઉભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું છે કે ધાનેરા પોલીસ આવા દારૂડિયા સામે ક્યારે પગલાં ભરે છે, એ તો આવનારો સમય જ બતાવશે. પ્રકાશ ત્રિવેદી, GTV ન્યૂઝ, ધાનેરા.